અમદાવાદની પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં આજે સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો। શાળાના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા હનુમાન ચાલીસા પઠન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 3100 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે હાજર રહીને 21 વાર હનુમાન ચાલીસનું પઠન કર્યું હતું। બાળકો સનાતન હિન્દુ ધર્મ વિશે જાણે, બાળકોમાં એકાગ્રતા વધે, તેઓમાં વડીલો પ્રત્યે માન સન્માનની ભાવના પેદા થાય અને આવનારી બોર્ડની પરીક્ષા તેઓ ભય વગર આપી શકે તે હેતુથી આ સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું। ત્યારે સુરતમાં સૌ પ્રથમવાર આ રીતે શાળામાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવતા બાળકો પણ ખૂબ ઉત્સાહિત દેખાયા હતા। અંકેશ્વર ભય સગ જગ જા, યુગ સહજ મેં નાલંદા એજ્યુકેશન માં કામ કરતી હું, તાહી મધુર ફલ જા, પ્રભુ પુત્રી કા મેલી મુખ માં, આજ યહાં પર નાલંદા એજ્યુકેશન કેમ્પસ કી ઓર સે ભવ્ય જગત કે સમૂહ હનુમાન ચાલીસા પાઠ કા આયોજન કિયા ગયા હૈ। કામ દુહારે આજ કે યુગ મેં બચ્ચે જો ડિજિટલાઇઝેશન સે હમ સબ દેખતે હૈ કિ બહોત સારી નેગેટિવ ચીઝે વાયરલ હોતી હૈ। ઇસ ચીઝ મેં હમ બચ્ચોં કો બઢાવા દે રહે હૈ કિ વો અપને સનાતન ધર્મ કી ઓર બઢે, હિન્દુ संस्कृति को हम बढ़ावा दे रहे हैं। और साथ ही साथ बच्चों का मैंने देखा है कि हनुमान चालीसा के कारण उनकी मेमोरी शार्प होती है, बच्चे पॉजिटिव पूरे दिन भर रहते हैं, उनके टेस्ट क्लास वाइवा में उनके मार्क्स में बढ़ोतरी देखी गई है। तो इसमें कोई शक नहीं है कि हनुमान चालीसा के नियमित पाठ से मन भी एकाग्र होता है, विजन और क्लैरिटी भी मिलती है। मेरा नाम मौला धार्मिक है, हम नालंदा विद्यालय स्कूल में स्टडी कर रहे हैं। आज किस तरह का कार्यक्रम रखा गया है? आज हनुमान चालीसा के 21 बार पाठ करने का कार्यक्रम रखा गया है। किस तरह का रहा और कैसा लगा आपको? विद्यार्थियों में बहुत उत्साह है और हमें बहुत मजा आ रहा है, क्योंकि आज हमारे हिंदू धर्म का संचालन हो रहा है, हिंदू धर्म का प्रसारण हो रहा है, जिससे हमारे हिंदू धर्म को बढ़ावा मिल रहा है। मेरा नाम चावड़ा शुभांग है और मैं नालंदा विद्यालय में अभ्यास करती हूँ। और आज हमारी शाला में हनुमान चालीसा का कार्यक्रम है और हमें यहाँ पे बहुत इज्जत किया।